રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં બેઠક બોલાવવામાં આવી. હવામાન વિભાગની આગાહીના પગલે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. એનડીઆરએફની મૂવમેન્ટ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ. મુખ્ય સચિવ ડોક્ટર અનિલ મુકીમની અધ્યક્ષતામાં મળી બેઠક. વરસાદની સ્થિતિ અંગે આગોતરા આયોજન માટે મળી છે બેઠક. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક મળી. વિવિધ વિભાગની ઉચ્ચ અધિકારીઓની બેઠક. રાજ્યમાં સતત સારા વરસાદથી જળાશયોમાં થઈ નવા નીરની આવક. અરવલ્લીની માઝુમ નદીમાં આવ્યા ઘોડાપૂર તો ધોરાજીનો ભાદર ડેમ થયો ઓવરફ્લો. રાજ્યની જવાદોરી સમાન જળાશયમાં સારા પાણીની આવકથી રાહત. અરવલ્લીમાં ભારે વરસાદના કારણે 15થી વધુ માર્ગો બંધ. મોટા કંથારિયા નાદરા રોડ, વીરપુર ચિત્રોડી રોડ બંધ. ઉપસલ અંથારિયા રોડ, શોભાયડા સુનોખ રોડ બંધ. ખારીથી ખેરંચા રોડ, ગોરિયા ગામ રોડ બંધ થયો છે. નદી નાળામાં ઘોડાપૂરની સ્થિતિથી રસ્તા બંધ થઈ ગયા. ભરૂચમાં વરસાદથી રોડ રસ્તા ધોવાઈ ગયા છે. જંબુસરમાં 2 મહિના પહેલા બનાવેલો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો. જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ રોડ પર ભૂવો પડ્યો. ભૂવા પડતા વાહન ચાલકોને હાલાકી. તંત્ર સામે વાહન ચાલકોમાં રોષ. બનાસકાંઠામાં ડીસાની માલગઢ ગૌશાળાના પશુઓને પંચાયત કચેરીમાં છોડી દેવાયા છે. ગૌશાળાના પશુઓનો નિભાવ ખર્ચ મુશ્કેલ બનતા સરકારી માંગ ન સ્વીકારાતા આક્રોશ. અન્ય પાંજરાપોળ સંચાલકો પર પશુઓને સરકારી કચેરીમાં છોડી મૂકશે. ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને આંદોલનના પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો. વાવના રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટે 600 ગાયને છોડી મૂકી. 600 ગાયને દીપડા ગ્રામ પંચાયત કચેરી ખાતે છોડાઈ. લોકડાઉનમાં ગૌશાળામાં દાન બંધ થતા પશુ નિભાવ કરવો મુશ્કેલ બન્યો. જામનગરની ધ્રોલ નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી થઈ. નવા પ્રમુખ તરીકે ભાજપના જયશ્રીબેન પરમારે સંભાળ્યો ચાર્જ. મહિલા અનામત પ્રમુખની જગ્યા પર યોજાઈ હતી ચૂંટણી. નવા 2.5 વર્ષના સમયગાળા માટે પ્રમુખની પસંદગી કરાઈ. ધ્રોલ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન. ગાંધીનગરમાં આઈઆઈટીનો 9મો પદવીદાન સમારોહ યોજાયો છે. કોરોના કાળમાં ઓનલાઈન પદવીદાન સમારોહમાં આયોજન કરવામાં આવ્યું. આઈઆઈટી ગાંધીનગર કેમ્પસમાં કોઈ હાજર નહીં. વિદ્યાર્થીઓ અને મહેમાનો ઓનલાઈન પદવી એનાયત થઈ. ખેડામાં નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ શાહની આત્મહત્યાના મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે 2 ઇસમો સામે નોંધી પોલીસ ફરિયાદ. દિલીપભાઈ શાહે 4% વ્યાજે ઉછીના લીધા હતા. નાણાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દિલીપભાઈ શાહે આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ નોટમાં સામે આવ્યું. દિલીપભાઈના પતિની ફરિયાદના આધારે ગ્રામ્ય પોલીસે 2 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી. બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધાનેરા અને દાંતીવાડામાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ. રાત્રે 11:34 વાગ્યે આવ્યો ભૂકંપ. પાલનપુરથી 38 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડર ફેલાયો.